દારૂ પી ને અમને દબાવ બસ. કયા ડિવિઝન માં જોઈએ કે કેવું ના પડે. પીસીઆર ને ફોન કરતો, પીસીઆર ને ફોન કર, 100 નંબર હોય ઉભો રે. આ વિડીયો અમદાવાદનો છે, ગોતાથી આગળ કેકે નગર પાસેનો છે. એક પરિવાર ગાંધીનગરથી અમદાવાદ તરફ આવી રહ્યું હતું, ગોતા ક્રોસ કર્યું, ત્યારબાદ આ જે ટુ વ્હીલરવાળા જે વિડીયોમાં દેખાય છે એ લોકો આવ્યા અને દાદાગીરી કરતા દેખાયા. અત્યાર સુધી આપણે નકલી કચેરી જોઈ છે, નકલી અધિકારીઓ જોયા છે, બધું જ નકલી જોયું છે, ખાવા પીવાની વસ્તુથી લઈને બધું નકલી છે. ત્યારે આ નકલીના જમાનામાં બધા એનો ફાયદો ઉઠાવવા માંગે છે. ક્યાંય પણ કોઈને પણ હું નકલી પોલીસવાળો છું, હું નકલી અધિકારી છું એમ કંઈ કંઈ ફરતા હોય છે, પણ આ લોકોને રોકશે કોણ? આટલી ઘટનાઓ સામે આવ્યા બાદ પણ આ લોકો પર કોઈ કાર્યવાહી નથી થતી, એટલે આ બેફામ બન્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે જે ભાઈ છે એમને ડ્રિંક કરેલું છે, દારૂ પીધેલી હાલતમાં એ દેખાઈ રહ્યા છે અને જે રીતના વાત કરી રહ્યા છે ખૂબ જ ખરાબ વ્યવહાર છે એમનો. જ્યારે સામેથી જે ભોગ બનનાર છે એ ભાઈ એવું કહેતા પણ દેખાય છે કે હું પોલીસને બોલાવું, ત્યારે એ ભાગે છે. બાકી આ લોકોને કોઈનો ડર નથી. એ આખો વિડીયો તમે જ્યારે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના અત્યારે લોકોને દાદાગીરી કરવા માટે અને સ્ટેટસ સિમ્બોલ માટે આ શબ્દ મળી ગયો છે કે હું તો પોલીસ છું. પહેલા એ આખો વિડીયો જો. પોલીસ નું હું અધિકારી છું, હું મજાક નહીં કરતો. ભાઈ કયા કયા ડિવિઝન માં? તમે કમલા ડિવિઝન માં છો, ડિવિઝન માં છો તો આવી જાવ. આ હું બી છું. તમે કયા ડિવિઝન માં છો? બોલો. તમે ડિવિઝન માં? તમે શું પોલીસ અધિકારી છો? દબાવ્યા કેમ? દબાવ્યા કેમ મને? કોને દબાયો? તમે દબાયો. મેં શું દબાયો? દબાયો મને. અરે જીજે વન ને જીજે ટેન નો સવાલ જ નથી. ભાઈ પ્રીતિ બોલે, હું પહેલથી રમવા કીધું. પહેલા તમે મને દબાવ્યા કેમ? એમ કેમ બોલે? એમ નહી દબાવ્યા. દારૂ પી, દારૂ પી ને પાછો અમને દબાવસ? હે? દારૂ પી ને અમને દબાવસ? કયા ડિવિઝન માં જોઈએ કે કેવું ના પડે? પીસીઆર ને ફોન કરતો, પીસીઆર ને ફોન કર, 100 નંબર હોય ઉભો રે, ઉભો રે, ઉભો રે, પકડ દે, પકડ દો. ચાવી કાઢલે, ચાવી કાઢલે, એની ચાવી કાઢલે. હવે આ કોઈ આજની વાત નથી, છેલ્લા કેટલાય સમયથી આ થતું આવ્યું છે. ક્યાંય પણ કોઈને પણ ઊભા રાખે તો એવું કહી દે છે કે હું તો આ ઓફિસમાં કામ કરું છું, હું તો આનો અધિકારી છું, હું તો નકલી, હું તો આ પોલીસ છું. નકલી પોલીસ, નકલી અધિકારીઓ અને નકલીના જાળમાં આપણે એટલા બધા ફસાઈ ગયા છીએ કે હર બીજો માણસ તમને એવું કહેતો દેખાશે કે હું પોલીસ છું, હું અધિકારી છું, હું અહીંયા કામ કરું છું, હું આમ છું, હું તેમ છું, અને એમ કરી અને લોકો છટકબારી કરતા હોય છે. અને આ છટકબારી કરવાનો હવે ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. મારી સાથે પણ થોડા સમય પહેલા એવું થયું હતું, મને એક બાઇકવાળાએ ઠોક્યું અને પછી જ્યારે ઊભા રહ્યા ત્યારે એની એવી દાદાગીરી હતી કે હું તો પોલીસવાળો છું. જ્યારે મેં એને સવાલ કર્યો કે પોલીસવાળો છો તો પછી આઈડી બતાવો, ક્યાંથી છો, કયા પોલીસ સ્ટેશનથી છો, તો પછી એ ડર્યા હતા. જ્યારે નાગરિકો ડરી જાય છે ત્યારે આ લોકોને એ લોકો પોષી રહ્યા છે કે જે આવી દાદાગીરીઓ કરે છે. આ દાદાગીરીઓ ક્યારે રોકાશે, પોલીસ આની સામે ક્યારે કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.